બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પાલેજ અને કરજણ ખાતે ઈદે મિલાદ નિમિત્તે મસ્જિદો અને મહેલાઓમાં રોશનીથી શણગાર કરવામાં આવ્યો. કરજણમાં ઈદે મિલાદ પર્વ નિમિત્તે મસ્જિદો મહોલ્લાઓ રોશનીથી શણગારવામાં આવ્યા. ઇસ્લામ ધર્મના મહાન પેગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાના પાલેજ સહિત વડોદરા જિલ્લાના કરજણમાં મસ્જિદો મહોલ્લાઓ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. આવતીકાલે ઈદે મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈદે મિલાદ પર્વ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ઇસ્લામ ધર્મના મહાન પેગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસની મુસ્લિમ સમાજના લોકો દ્વારા સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ શાનદાર ઉજવણી કરવામાં આવી છે. પાલેજની મક્કા મસ્જિદ સહિત નગરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદો મોહલ્લાઓ દરગાહો રોશનીથી ઝરરી ઉઠ્યા છે, જ્યારે વડોદરા જિલ્લાના કરજણ સ્થિત જૂના બજાર પણ રોશનીથી ઝરૂર ઉઠી છે. ઈદે મિલાદ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે ઈદે મિલાદનો જુલુસ અંજુમને અનિસુલ ઇસ્લામ કમિટીના નેજા હેઠળ નીકળશે, જે જુલુસ નગરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી હજરત સૈયદ મોટા મિયા બાવા સાહેબના આસ્થાના પર પહોંચી હજરત મોહમ્મદ સાહેબના મુએ મુબારકની જિયારત કરશે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.